કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં ત્રણ એક દિવસ અગાઉ લૂંટારુઓ ત્રાટક્યા હોય છે. લૂંટના ઈરાદે આવેલા બંને લૂંટારુઓએ દાગીના જોત જોતામાં હુમલો કરી નાસી જ ગયા હોય છે. પોલીસે ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસી દુકાન માલિકને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી નાસી ગયા હતા. પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ ઉપર વોચ રાખી પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા સીસીટીવી ફૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને પોકેટ કોપ મોબાઈલની મદદ લીધી હતી, જેમાં બાતમીના આધારે હકીકતના આધારે સરથાણા જકાતનાકા નવજીવન રેસ્ટોરન્ટની સામે વીટી સર્કલ પાસે જાહેર રોડ પરથી આરોપી સંદીપ સુરેશભાઈ ડુંગરાણી તથા નિકુલ ચકુરભાઈ ભીંગરાડિયાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલ ચપ્પુ તથા ગુનો આચરવા માટે લાલ દરવાજા પુલ નીચેથી ચોરી કરેલ વગર નંબરની હીરો હિન્ડા સ્પ્લેન્ડર બાઇક તથા ગુનો કર્યા પછી ભાગવા માટે બીજી ચોરી કરેલી હોન્ડા પેશન નંબર JJ 22 6 61 35 તેમજ મોબાઈલ ફોન નંગ 2 મળી 70,500 મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન હકીકત જણાઈ આવ્યું છે કે આરોપી સંદીપને પૈસાની જરૂરિયાત હોય તેને કતારગામ ધનમોરા રોડ પર આવેલ પ્રસંગ જ્વેલર્સમાં સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્લાન બનાવી તેના મિત્ર નિકુલને વતનથી સુરત શહેરમાં બોલાવી પોતાના રૂમમાં 15 દિવસ સુધી રાખ્યો હતો. તેઓ બંને જણાએ પ્રસંગ જ્વેલર્સ દુકાનની આશરે 2 દિવસ રેકી કરી હતી, બાદમાં લૂંટના ઈરાદે અંદર ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત શહેરની અંદર સતત એ જે બનાવને સંદર્ભમાં બંને ઈસમો જે અલગ અલગ દિશામાં ભાગેલા હતા તેના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા અને ખૂબ મહેનતના હતા. ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમો, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ તેમના કર્મચારીઓ સાથે લગભગ 80-100 માણસોની ટીમે સતત 3-4 દિવસ સુધી પ્રયત્નો કરેલા. છેક રાજપારડી સુધીના સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલા અને બેક ટ્રેક પણ કરવામાં આવેલું અને એ દરમિયાન 2 ઈસમોને નામ જાહેર થયેલા હતા અને આ બંને ઈસમોને આજે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર CR દેસાઈ અને સબ ઇન્સ્પેક્ટર PM વાળા અને એમની ટીમ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી છે. એમનું નામ છે સંદીપ સુરેશભાઈ ડુંગરાણી અને બીજાનું નામ છે નિકુલ ચકુરભાઈ ભીંગરાડિયા. આ બંને ઈસમો જે છે એ મૂળ પાલિતાણા તાલુકાના 5 પીપળા ગામના વતની છે અને સુરત શહેરની અંદર આ સંદીપ જે છે એ ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે રહેતો હતો, પણ સંદીપ છે એણે પોતાના જ ઘરમાં એક વખત ચોરી કરી લીધી એટલે એમના ઘરમાં સભ્યો દ્વારા એમને પોતાના ઘરથી બહાર કાઢી મૂકવામાં આવેલો હતો એટલે રખડતો ભટકતો હતો. આ સંદીપે પોતાના જ ગામના અને મિત્ર નિકુલ ચકુરભાઈ ભીંગરાડિયાને સુરત ખાતે બોલાવેલો. બંને જ ઈસમોએ એક જગ્યાએ 15 દિવસ માટેથી રૂમ ભાડે રાખેલો અને સતત એવા પ્રયત્નમાં હતા કે કોઈ જગ્યાએ જઈ અને લૂંટ કરી અને પછી પૈસા કમાઈએ. આ દરમિયાન એમણે પ્રસંગ જ્વેલર્સને 3-1 દિવસ સુધી રેકી કરેલી અને એવું સોફ્ટ ટાર્ગેટ લાગેલો કે આ જગ્યાએથી એ હુમલો કરી અને લૂંટ કરી શકે એમ છે. એના આધારે છરી વડે એ ફરિયાદીની ઉપર હુમલો કરેલો અને ગંભીર રીતે ઈજા કરેલા, પરંતુ ફરિયાદી જે પ્રતિકાર કર્યો એના કારણે ડરી અને પછી ત્યાર પછી એ બંને જણા નાસી ગયેલા હતા.